જામનગરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીઓની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ખોડિયાર કોલોની નજીક ન્યુઆરમ કોલોનીમાં અંકુશભાઈ પ્રદીપભાઈ પહાડે નામના આસામીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા પહાડે પરિવાર બહાર ગમ ગયો હતો ત્યારે બંધ ઘરના તાળા તોડી તસ્કરો સાત તોલા સોનાના દાગીના તથા રોકડ સહિત કુલ રૂપિયા એક લાખ એકાણું હજારની મત્તા લઈ ગયા હોવાની ફરિયાદ પીડિત પરિવારે નોંધાવી છે પોલીસને સીસીટીવી ફૂટેજમાં બે શકમંદ નજરે ચડ્યા હોવાનો પણ અહેવાલ છે જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં વગર ચોમાસે રસ્તા પર પાણી ભરાયેલા રહેતા રાહદારીઓ પરેશાન છે આ વિસ્તારમાં પાણી વિતરણ સમયે પાણીનો ભારે વેડફાટ થતો હોવાની રાવ છે ઉપરાંત ગટર પણ છલકાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ભગવાન ગણપતિનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અહીં ગટર ઉભરાતા દર્શનાર્થીઓની લાગણી પણ દુભાઈ છે આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવાની માંગ ઉઠી છે દેવભૂમિ દ્વારકાના હર્ષદ બંદરે બોટને ધક્કો મારવાના મુદ્દે દરિયાખેડુ યુવાનો વચ્ચે તકરાર થઈ હતી અસગર અબ્બાસભાઈ પટેલિયા તથા સદ્દામ અબ્બાસભાઈ પટેલિયા નામના ભાઈઓ અને અસગર જુસફ પટેલિયા વચ્ચેની તકરારે જોત મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અસગર જુસફ પટેલિયાએ અસગર અબ્બાસભાઈ પટેલિયાને લાકડાનો ધોકો મારી દીધો હતો પીડિત લોહીલુવાણ થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી ન શકાતા સમગ્ર ઘટના હત્યાના બનાવમાં પલટાઈ હતી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કન્સલ આજે જામનગરના અતિથિ થયા હતા કાનાલુ સ્ટેશન પર ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે કાનાલુ સ્ટેશનમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું આતકે મુંબઈ રાજકોટ તથા જામનગર રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જનરલ મેનેજર આલોક કંસલે જામનગર રેલવે સ્ટેશન સહિત વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેમણે પોતાની ખાસ ટ્રેનમાં સફર કરી હતી આ ખાસ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બની હતી